નદીમાં પાણીની આવક ફરીથી એકવાર બઝર વાગી ગયું છે. જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ, વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી પડ્યા. માણાવદર, બાટવા, કેશોદ અને માળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો. તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. મોટાભાગના તમામ ડેમના દરવાજા ખોલી નખાયા છે. ડેમના દરવાજા ખોલાતા 54 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે જૂનાગઢના લગભગ તમામ ડેમના દરવાજા ખોલાયા. છેલ્લા 4 દિવસથી અનરાધાર મેઘ વરસી રહ્યો છે, ત્યારે વધુ વરસાદની આગાહીને પગલે હાલ જૂનાગઢ જિલ્લાનું વાતાવરણમાં પલટો આવ્યો છે અને હાલ જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તમે જોઈ શકો છો કે જૂનાગઢનો આ કાળવા વોકો છે, તેમાંથી જે ગિરનારમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને પૂર આવ્યું છે અને હાલ જૂનાગઢ જિલ્લાના જે માણાવદર, વંથલી, કેશોદ સહિતના જે તાલુકાના ગામડાઓ છે તેમાં પણ વરસાદ પડ્યો છે. સૌથી વધુ જે સવારના 6 થી બપોરે 12 વાગ્યા લગીની વાત કરીએ તો સૌથી વધુ 7 ઇંચ જેટલો માણાવદરમાં વરસાદ પડ્યો છે. હાલ જે જૂનાગઢ જિલ્લામાં અને જૂનાગઢ શહેરમાં જે વરસાદ પડે છે વિસાવદર સહિતના, તે જે હાલ જે ગામડાઓ હોય છે તેને પ્રભાવિત કરતા હોય, ઘેર પંથકના ગામડાને પ્રભાવિત કરે છે અને હાલ ત્યાં પણ વરસાદી માહોલને લઈ અને ક્યાંક ને ક્યાંક લોકોના જનજીવન પર ભારે અસર પડતી હોય છે. જૂનાગઢથી ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ. વરસાદ લઈ અનેક અપડેટ સામે આવી ગયા છે. જૂનાગઢથી ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને વધુ એક મહત્વના સમાચાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સિલોદર ગામે ભારે વરસાદના કારણે નોરી નદીમાં ઘોડાપૂર આવ્યા. વરસાદી પાણીના પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીના ભરાવાથી લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સિલોદર ગામના ગ્રામજનોએ પુલ બનાવવા માટેની માંગણી કરી છે. પુલ ન હોવાના પગલે ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમ ગ્રામજનોનું કહેવું છે. કેશોદના સિલોદરના ગામ લોકો દ્વારા પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે. કારણ કે ભારે વરસાદના પગલે પુલ ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ અને પુલ બનાવવાની માંગ સિલોદર ગ્રામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ફરી એકવાર બઝર વાગી ગયું છે. વધુ એક મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. વરસાદને લઈ અને મહત્વના સમાચાર. જૂનાગઢ બાટવામાં ધોધમાર 6 થી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે બાટવા શહેર જળબંબાકાર થયું. બજારમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. બજારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. ભારે વરસાદથી બાટવાની બજારોમાં નદીઓ વહેતી થઈ છે. વેપારીઓની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જવાની સમસ્યા સામે આવી રહી છે. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જવાથી વેપારીઓને ભારે નુકસાન થયું છે. વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે. થોડા દિવસ પહેલા પણ બાટવામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ફરીથી એકવાર ભારે વરસાદના કારણે આ પ્રકારની તારાજીના દ્રેકવાર બઝર વાગી ગયું છે. અને વરસાદને લઈ અને અન્ય એક મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસી રહ્યો છે. સીડી પર વહેતા થયા વરસાદી પાણી. ગિરનાર પર્વત પર ભારે વરસાદના પગલે સીડી પર વરસાદી પાણી વહેતા થયા છે. પર્વતના પથ્થરો પર પણ પાણી વહી રહ્યા છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ, મુશળધાર વરસાદના પગલે જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર જે સીડીઓ છે ત્યાં પાણી વહેતા થયા છે અને ગિરનાર પર્વતના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. જૂનાગઢનું ગિરનાર પર્વત કે જ્યાં ભારે વરસાદના પગલે ગિરનારની જે સીડીઓ છે ત્યાંથી જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગિરનાર પર્વતમાં વરસાદી માહોલ છવાયેલો છે અને ભારે વરસાદના પગલે સીડીઓ પરથી જે પાણી છે તે વહેતા થયા છે. પર્વતના પથ્થરો પરથી પણ પાણી વહી રહ્યા છે. જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વતના આ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ પર અમે આપને બતાવી રહ્યા છીએ. જૂનાગઢમાં મુશળધાર વરસાદ, ગઈકાલે પણ વરસાદ હતો, હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે અને ગિરનાર પર્વત પર ભારે વરસાદના પગલે સીડીઓ પરથી પાણી વહેતું થવા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ જે નજારો છે તે પણ ઘણો રમણીય છે. જેથી મજા માણતા લોકો પણ નજરે પડી રહ્યા છે. જૂનાગઢમાં મુશળધાર વરસાદ અને તેના કારણે ગિરનાર પર્વત પર સીડીઓ પરથી વરસાદી પાણી વહી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પર જૂનાગઢના